आम तो लोगों ने देश विदेश फरवानो शौक होय छे, पण अमदावादना एक एवा व्यक्ति छे के जेमने फरवानो नहीं पण देश विदेश थी करंसी अने स्टैम्प भेगा करवानो शौक छे। आज छे अमदावादना शीलज विस्तारमां रहता ललित मेहता। ललित मेहता ने पहले थी ज अवनवी वस्तुओनुं कलेक्शन करवानो शौक हतो। ललित भाई अत्यार सुधी क्यारे विदेश गया नथी, परंतु तेमने जे कलेक्शन भेगू कर्युं छे ते जोईने तमे आश्चर्यचकित थई जशो। ललित भाई अत्यार सुधीमां 150 થી વધારે દેશના સ્ટેમ્પ અને 100 થી વધુ દેશોની કરન્સીનું કલેક્શન કર્યું છે। હું પોસ્ટલ સ્ટેમ્પ્સ કલેક્ટ કરું છું, થીમ બેઝ પોસ્ટલ સ્ટેમ્પ્સ કલેક્ટ કરું છું। તો મારો થીમ પોસ્ટલ સ્ટેમ્પ્સનું કાચબો છે, એટલે મેં આખી દુનિયાના અલગ અલગ કન્ટ્રીઝના કાચબાની ઉપર જે પણ પોસ્ટલ સ્ટેમ્પ્સ નીકળી છે એ લગભગ મારી પાસે છે। હવે જેમ WWF સિરીઝ છે, વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફેડરેશન, એ લોકો રિલીઝ કરે છે પોસ્ટલ સ્ટેમ્પ્સ ઓન બિહાફ ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝ, એની આખી સિરીઝ મારી પાસે છે કાચબાની। દુનિયાના મોટાભાગના દેશના સ્ટેમ્પ પર કાચબાનું ચિહ્ન હોય છે, એટલે લલિતભાઈએ ભેગા કરેલા કલેક્શનમાં પણ વધારે પડતા કાચબાના ચિહ્નવાળા સ્ટેમ્પ છે। ભારત જ્યારે આઝાદ નહોતું થયું તે પહેલાના બ્રિટિશ શાસનમાં સ્ટેમ્પનું કલેક્શન પણ લલિતભાઈ પાસે છે, તો સ્ટેમ્પની સાથે સાથે તેમણે 100 થી વધુ દેશોની ચલણી નોટોનો સંગ્રહ કર્યો છે। એક કન્ટ્રીમાંથી આ એક કાચબો સાથે શિપમાં લઈને આવ્યા હતા અને પછી એમણે કલકત્તા ઝૂમાં મૂક્યો છે। તો ઇન્ડિયન ગવર્મેન્ટના પોસ્ટલ ડિપાર્ટમેન્ટે એની ઉપર પોસ્ટલ સ્ટેમ્પ્સ બહાર પાડી છે, ફર્સ્ટ ડે કવર કાઢ્યું છે, એની ઉપર એનું આર્ટિકલ છે આખો। તો જેને પણ આઈ મીન પોસ્ટલ સ્ટેમ્પ્સ કલેક્ટ કરવી હોય તો એક થીમ બેઝ કરશો ને તો તમને બહુ મજા આવશે, તો એનું ઇમ્પોર્ટન્સ વધશે। તો ધીસ ઇઝ વોટ આઈ મીન આઈ ગોટ ઇટ। લલિતભાઈ તેમના ઘરે જે કોઈ આવે તેમને આ કલેક્શન બતાવે છે। ઘરે આવતા મહેમાનો અને નાના બાળકોને તેમાંથી ઘણું બધું શીખવા મળે છે। જતીન બારોટ, GSTV, અમદાવાદ।